તો કાંકરેજ તાલુકામાં આવેલા રાણકપુર પાસે નર્મદા મુખ્ય કેનાલ આધારિત પાણી પુરવઠા મેન હેડવર્ક ઉપર તાલુકા પ્રમુખ અને ઉણ સિટી જિલ્લા સદસ્ય તેમજ ઉણ ગામની ટીમે અચાનક મુલાકાત લીધી હતી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલા કેનાલ આધારિત રાણકપુર પાસે પાણી પુરવઠા મુખ્ય હેડવર્ક ઉપર તાલુકા પ્રમુખને વારંવાર લોકો દ્વારા પાણી પીવા લાયક નથી તેવી અનેક મૌખિક રજૂઆતો મળતા તાલુકા પ્રમુખ અને જિલ્લા સદસ્ય અને ઉણ ગામના લોકો દ્વારા અચાનક સાઇટ પર તપાસ કરતા તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી મનમાની સામે આવી હતી. અમારા ઉણ ગામની અંદર તથા આજુબાજુ પાદર, સૌપુરા, ટેમ્બી, ભલગામ, વાલપુરા જે કંઈ ગામો આવેલા છે તે ગામની અંદર સતત લગભગ મારી અનુમાન મુજબ 18-20 દિવસથી આ એક દારૂ બિલકુલ પીવા લાયક પાણી ગામની અંદર આવતું નથી. આના લીધે ગામની અંદર રોગચાળો અથવા કોઈ બીજી તકલીફ ભયંકર થવાની શક્યતાઓ રહેલી છે. અમુએ આપણા અમારા સીટના પ્રમુખ સાહેબ, કાંકરેજ તાલુકા પ્રમુખ સાહેબને અમે મૌખિક રજૂઆત કરેલ, તેઓ અત્યારે આ સ્થળ ઉપર આવેલ છે અને તેઓ મોટા ભાગનો નિકાલ કરાવેલ છે. છતાં આગળ ક્લોરિન થયેલું પાણી હજુ પણ જતું નથી એવું અહીંના ડોક્ટરના રિપોર્ટ મુજબ આવેલ છે, તો સત્વરે સારું પાણી મળે એવી અપેક્ષા રાખીએ છીએ. રાણકપુર મેન હેડવર્ક ઉપર અચાનક મુલાકાત કરતા સાઇડ પહેલા તો આગળ ઓછો સ્ટાફ જોવા મળ્યો હતો. ત્યારે સ્ટાફને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મિકેનિકલ વિભાગમાં ડીસાની એજન્સી વિકાસ ઇલેક્ટ્રોનિક ડીસા ચલાવે છે, જેમાં કામ કરતા વર્કરોને ઓછો પગાર, કોરા વાઉચર પર સહી કરાવી, જરૂરિયાત કરતા ઓછો સ્ટાફ તેમજ 8 કલાકની જગ્યાએ 12 કલાકની નોકરી કરાવી એજન્સી દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે અને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અમે અહીંયા પાણીની રજૂઆત પ્રમુખ સાહેબને કરી હતી, પાણી સારું નથી આવતું એટલા માટે અહીંયા અમે રજૂઆત કરવા આવ્યા પ્લાન ઉપર. રાણક પાણી બિલકુલ દોરું અને પબ્લિકને બીમારી ફેલાઈ જઈ અને પેટ ભારે ભારે રહે. અમે તંત્રને પ્રમુખ સાહેબને જોણ કરી, તંત્રને તો નહીં કરી, પ્રમુખ સાહેબને અમે જોણ કરી છે એટલે પ્રમુખ સાહેબ અમારે આગળ રજૂઆત કરશે અને હુંના નાગરિક તરીકે હું વાત કરું છું. ત્યારબાદ સિવિલ વિભાગના ફિલ્ટરની વાત કરીએ તો આ અમદાવાદની એજન્સી ક્રિષ્ના કોર્પોરેશન નામની કંપની ચલાવે છે. આ પાર્ટમાં પણ કોન્ટ્રાક્ટરનો મોટો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે અને જે પ્રમાણે એલમ અને ક્લોરિન નાખવું પડે છે તે પ્રમાણે નાખવામાં આવતું નથી, પણ ફક્ત તેના નામ પૂરતું જ નાખવામાં આવી રહ્યું છે. જે સમસે રાણકપુર હેડ મેન હેડ ક્લિયર વોટર જે થાય છે તેમાં ક્લોરિન મળતું નથી અને ગામડામાં જે પાણી આવે છે પાણી પીવા લાયક નથી. ગામડા જે બીમારી લોકોને ચાલુ છે, કોઈને પેટમાં આફરી રહે છે અને પગમાં પણ દુખાવા થાય છે, તો આ સત્વરે આ પગલાં આરોગ્ય લે અને જે રાજ્યમંત્રી હોય પણ આરોગ્યના ધ્યાન લે, કારણ પાણી પીવા લાયક નથી અને જે કંઈ બીમારી ફેલાશે તો તંત્ર અને રાજ્ય સરકાર જવાબદાર રહેશે. એવું તંત્રને ખુલ્લી હું ચેલેન્જ અને ધમકી આપું છું. આ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંતા આંદોલન કરીશું અને હાઈકોર્ટ સુધી જઈશું અને અમે ઉકેલ લાવીશું અને દરેક ગામડાનો આંદોલન અમે કરવાની અમે વિચારી રહ્યા છે. લોકોના હિતમાં તમે સૌએ વિચારવું જોઈએ. આરોગ્ય જ્યારે તાત્કાલિક સાઇડ ઉપર રો વોટર એટલે કેનારમાંથી આવતું પાણી અને ક્લિયર વોટર એટલે ફિલ્ટર થયેલું પાણી આ બંનેની આરોગ્ય ખાતા દ્વારા સ્થળ ઉપર જ લેબોરેટરી કરાવતા જાણવા મળ્યું હતું કે જે પાણી પીવા માટે જાય છે જે પંપથી તેમાં ક્લોરિન મળ્યું ન હતું, ત્યારે હેડવર્ક ઉપર મુલાકાતે આવેલી ટીમ ચોકી જવા પામી હતી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તે જાણવા મળ્યું હતું. આજે અમે અમારા મત વિસ્તારના ગામોમાંથી આ પાણી ચોખ્ખું આવતું નથી અને તેમાં ક્લોરિન અને કે ફટકડી નાખવામાં નથી આવતી અને પાણી બહુ ગંદુ મળે છે, આવી ફરિયાદ મળી એટલે એટલા માટે અમે ઓચિંતી અહીં મુલાકાત કરી લીધી. તો જે પાણી ફિલ્ટર થઈને બહાર આવે છે એની અંદર ક્લોરિન મળતું નથી અને પાણી બહુ વાસવાળો આવે છે, તો આના માટે લાગતા વળગતા તમામ અધિકારીઓએ યોગ્ય પગલાં લે. આ હેડવર્કની વાત કરીએ તો રાણકપુરના મેન હેડવર્કમાંથી કાંકરેજ તાલુકો તેમજ રાધનપુર તાલુકાના ગામો અને સાથલપુરના ગામોમાં પાણી સપ્લાય થાય છે. આ 3 તાલુકાના દરેક ગામોમાં લોકો આ પાણી પીવે છે, તો આ દરેક લોકોના આરોગ્ય સાથે એજન્સીઓની અને પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા કિલવાડ કરવામાં આવી રહ્યો છે. મેં હાલ અહીં ક્લોરિનેશન ચેક કર્યું તો જે રો વોટર છે ત્યાં ક્લોરિનેશન થાય છે તે જગ્યાએ ક્લિયર બતાવે છે ક્લોરિનેશન થયેલું, પણ જે ગામની અંદર સપ્લાય પાણી થાય છે તેની અંદર ક્લોરિનેશન બતાવતું નથી. કેમેરામેન જગદીશ પડિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ.